સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાટણ જિલ્લાએ રાજ્યભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, ત્યારે પાટણના શહેરી વિસ્તારોને પણ ગંદકી મુક્ત કરી સ્વચ્છ બનાવવાની નેમ સાથે મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પાટણ પ્રાંત અધિકારી દ્વારા આગામી 1 જાન્યુઆરીથી વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે, જે અંતર્ગત ખુલ્લામાં કચરો નાખનાર નાગરિકો પાસેથી દંડ વસૂલવામાં આવશે. સાથે સાથે ગાઈડલાઇન્સ મુજબ મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરનારા હોસ્પિટલ્સ, લેબોરેટરીઓ તથા અન્ય એકમો સામે ગુનો નોંધી દંડાત્મક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત જાહેર માર્ગો પર નડતરરૂપ થતા આડેધડ પાર્કિંગ કરેલા વાહનો ટો કરી વાહન માલિકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. બેઠકમાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળી, બી ડિવિઝન PI ચિરાગ ગોસાઈ, PI AC પરમાર, મોટર વાહન નિરીક્ષક SD પટેલ, શહેર ટ્રાફિક PSI SB ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. જાહેર રસ્તા ઉપર પોતપોતાના વ્હીકલ્સ છોડી નાખે છે, આ કારણે ટ્રાફિકની મોટી સમસ્યા બને છે. આપણામાં હાઈવે હોય કે કોઈ માર્કેટ વિસ્તાર હોય, બધી જગ્યાઓ આ જોવામાં આવ્યું છે. તો 1/1/2020 આ રીતના વાહનો કોઈ પણ જગ્યાએ જોવામાં આવશે તો નગરપાલિકા અને પોલીસના સંકલનમાં રહીને આ બધી ગાડીઓ જે છે આ ઉપાડવામાં આવશે અને આમાં જે પણ સંબંધિત દંડ છે આ કરવામાં આવશે. ત્રીજું છે રિગાર્ડિંગ લારી ગલ્લા. આપણા જે લારી ગલ્લાઓ છે, જે કિસ્સાઓમાં લારી ગલ્લાઓને પરવાનગી મળી છે કોઈ જગ્યા રહેવાની, આ જગ્યાઓ આ લોકો આરામથી વેચાણ કરી શકે છે. પણ જ્યાં વગર કોઈ પરવાનગી ગેરકાયદેસર રીતે કોઈ પણ લારી ગલ્લો અમને મળશે તો આ બધા લારી ગલ્લાઓ ઉપાડવામાં આવશે અને જે પણ સંબંધિત દંડ છે આમાં સખ્તથી સખ્ત દંડ કરવામાં આવશે. કારણ કે આ લારી ગલ્લાઓ કારણે ઘોરો ત્યાં આવે છે, ગંદકીનો પ્રશ્ન બને છે અને નગરજનોને પણ ખૂબ ખાસી સમસ્યા થાય છે, ટ્રાફિકનું પણ મોટો પ્રશ્ન બને છે. તો લારી ગલ્લાઓ આ રીતના જ્યાં પણ મળશે આમાં સખ્તથી સખ્ત દંડ કરવામાં આવશે. અને ચોથો મુદ્દો અગત્યનો જે છે આ છે ગંદકીનો મુદ્દો. તો ગંદકી એવી વસ્તુ છે જેમાં બધાને સાથ રહીને કામ કરવું પડશે. આપણા નવા ચીફ ઓફિસર શ્રી હાજર થયા છે, જે આપણા બધા આપણે નગરપાલિકા તરફથી સ્વચ્છતા માટે ખૂબ સારી રીતે કામ કરવા માટે તૈયાર છે. પણ આમાં અમને નગરજનોની તરફથી પણ સહયોગની અપેક્ષા રહેશે. તો જે નગરજનો પોતાના ઘરના સામે કે પોતાના ઓફિસોના સામે કે જાહેર જગ્યા ઉપર એમ તેમ કચરા વગેરે નાખશે તો ચેતન રામીનો રિપોર્ટ પાટણ.